કોપીરાઇટના કારણે મ્યુઝિક બંધ છે. તો નમસ્કાર મારા વાલા મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયો અંદર. અને મિત્રો, ઓછો દશરથ. તો મિત્રો, તમે જે હાલ ડેમોની અંદર સ્ટેટસ જોયું, તેવું સ્ટેટસ હું તમને બનાવતો શીખવાડીશ. તે પણ હાઇલાઇટ મોશનની અંદર સ્ટેટસ બનાવીને શીખવાડીશ. બીટ પ્રમાણે ફોટો પડે તેવું સ્ટેટસ બનાવતો શીખવાડીશ. તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને ધ્યાનથી જોજો. અને આ મિત્રો, આ વિડીયો અંદર જે બી મટીરિયલ વપરાશે તે મટીરિયલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને XML પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને હાઇલાઇટ મોશનની અંદર એડ કરી દેજો. અને મિત્રો, મને હજી સુધી ઇન્સ્ટાગ્રામ ફોલો ના કરો તો ફોલો કરી લેજો, કારણ કે ત્યાં તમને તમારા દરેક પ્રશ્નનો જવાબ આપું છું. તો મિત્રો, મને ઇન્સ્ટાગ્રામ જરૂરથી ફોલો કરી લેજો. અને મિત્રો, મારી ટેલિગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, મારી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો, કારણ કે ત્યાં ઘણું બધું મટીરિયલ હું નાખતો રહું છું. તો મિત્રો, હવે ચાલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને વિડીયોને વર્ટિકલ હું ફેરવી લેજો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. ત્યાંથી જઈશું લાઇટ મોશન એપ્લિકેશનની અંદર. તો મિત્રો, આપણે હાઇલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી ગયા છીએ. અહીંયા પ્રોજેક્ટ પૂરો કરીશું. તો મિત્રો, તમને આ બે પ્રોજેક્ટની લિંક આપી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં. તો મિત્રો, તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. એક છે શેક ઇફેક્ટ, અહીંયા બીજી છે બીટ માર્કવાળું મ્યુઝિક. તો એ જે બીટ માર્કવાળું મ્યુઝિક છે તે લિંકને ખોલી લઈશું. તો અહીંયા બીટ માર્ક કરેલું મ્યુઝિક છે, આના પર ફોટા ગોઠવાનું રહેશે. તો પહેલાં સ્ટાર્ટમાં આવીશું, પ્લસ ઉપર ઓકે કરીશું, મીડિયા ઉપર ઓકે કરીશું, અને ત્યાંથી ફોટો ગોઠવી લઈશું. ત્યાં થ્રી ડોટ ઉપર ઓકે કરી અહીંયા ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ઓકે કરીશું. ત્યાં ફૂલ સાઈડનો ફોટો થઈ જશે. ફોટો ઉપર ઓકે કરી જ્યાં લાઈન છે ત્યાં આવી રીતે ખીચવાની રહેશે. એમ પછી લાલ પટ્ટી છે ત્યાં સુધી રાખવાની રહેશે બીટ પ્રમાણે. અને ફરી વાર પ્લસ ઉપર ઓકે કરીશું, મીડિયા ઉપર ઓકે કરીશું, ત્યાંથી બીજો ફોટો લઈ લઈશું. અને બીજા થ્રી ડોટ ઉપર ઓકે કરીને ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ઓકે કરવાનું, જ્યાં બીટ માર્ક પ્રમાણે ગોઠવી લેવાનું રહેશે. આવી જ રીતે ફરી વાર ત્રીજો ફોટો લઈ લઈશું. અહીંયા ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ઓકે કરીને ફોલ કરી લઈશું, બીટ પ્રમાણે સેટ કરી લઈશું. તો મિત્રો, આવી રીતે તમારે બધા જ ફોટોની સેટ કરી લેવાની રહેશે બીટ પ્રમાણે, અને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાની રહેશે. તો મિત્રો, હું ફટાફટ કરી લઉં છું ફૂલ સ્ક્રીનની અંદર અને બીટ પ્રમાણે સેટ કરી લઉં છું. તો મિત્રો, કમ્પ્લીટ અમને ફોટા ગોઠવાઈ ગયા છે. હવે તો અહીંયાથી બહાર નીકળીશું. જે આ શેક ઇફેક્ટવાળો પ્રોજેક્ટ છે તેની સિલેક્ટ કરી લઈશું. જે પહેલાં અમને ફોટો છે તેના ઉપર ઓકે કરીશું, ઇફેક ઉપર ઓકે કરીશું, અને થ્રી ડોટ ઉપર ઓકે કરીને કોપી ઇફેક્ટ કરી લઈશું. અહીંયાથી બહાર નીકળી જશું. જે આ પ્રેઝન્ટ પ્રોજેક્ટને સિલેક્ટ કરી લઈશું. તો મિત્રો, તમારે જે આ જે વધારે મોટો જે મોટી સાઇઝમાં જે ફોટો દેખાઈ રહ્યો છે તેના પર તમારે જે ઇફેક્ટ લગાવવાનું રહેશે. તો આ પહેલાં ફોટો ઉપર ઓકે કરીશું, અને ઇફેક્ટ ઉપર કરીશું, પેસ્ટ ઇફેક્ટ કરી દઈશું. આ જે ત્યાં ફોટો ઉપર બી પેસ્ટ કરી દઈશું ઇફેક્ટને. આ ફોટો ઉપર બી પેસ્ટ કરી દઈશું. આ ફોટો ઉપર બી પેસ્ટ કરી દઈશું. જે બંને નાના ફોટો છે તે
તેના ઉપર પેસ્ટ નહીં કરવાનું, અને ફોટો ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું। પરિવારને બંને ફોટો ઉપર નહીં કરવાની, બીજા ફોટો ઉપર પેસ્ટ કરવાની, મોટા ફોટો ઉપર। જે બંને ફોટો પર પેસ્ટ નહીં કરવાનું, છેલ્લા બી ફોટો પર પેસ્ટ નહીં કરવાની, એનાથી બહાર નીકળીશું। સેક ઇફેક્ટ ઉપર ઓકે કરીશું, અને જે છેલ્લા બીનો ફોટો છે તેના ઉપર ઓકે કરીશું, જે કોપી કરી લઈશું ઇફેક્ટ। એનાથી આજે ફરીવાર પ્રોજેક્ટને સિલેક્ટ કરી લઈશું। બીજા બાકી ફોટો હતા તેના ઉપર પેસ્ટ કરી દઈશું ઇફેક્ટ। બાકી રહી ગયા તો અને પેસ્ટ કરી લેવાનું રહેશે તમારે। મિત્રો ફરીવાર બહાર નીકળીશું, આ શેકી પીક વાળા પ્રોજેક્ટને સિલેક્ટ કરી લઈશું, જે વચ્ચે ફોટો દેખાય છે તેના ઉપર કરીને કોપી ઇફેક્ટ કરી લઈશું। ફરીવાર તે પ્રોજેક્ટ ઉપર જઈશું, છેલ્લે જે છેલ્લો ફોટો છે તેને આ ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું। તો આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો અહીંયા ઉપર ઓકે કરશું, અહીંયાથી ડાઉનલોડ કરી લઈશું। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી આવતા નવા વિડીયો મળીશું ત્યાં સુધી। મિત્રો જય હિન્દ, જય ભારત।